સરકારશ્રીએ સિટી સ્કેનના ભાવમાં તકેદારી રાખવી જોઈએ. અલગ અલગ લેબોરેટરી અલગ અલગ ચાર્જ કરે છે, જેથી લોકોમાં આક્રોશ પેદા થાય છે. સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા લોકોની સેવા કરવા માટે પોતાનો જીવના જોખમે કામગીરી કરે છે ત્યારે આવા શિક્ષિત ડોક્ટરો આડેધડ લૂંટ ચલાવે છે. લોકોએ પોતાના સ્વજનોને બચાવવા માટે ઓક્સિજન લેવા જાતે બાટલા ઉપાડીને ભરાવવા જવું પડ્યું. ઇન્જેક્શનમાં છેલ્લા ઘણા સમયથી કાળા બજાર થયા તે માટે જવાબદાર કોણ? હોસ્પિટલમાં બેડ ખાલી નથી કહીને ઓવર રેટની માંગણી કરવામાં આવેલ છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દરેક હોસ્પિટલમાં રેટ એક સરખો હોય તેવું સરકારશ્રીએ તકેદારી રાખવી જોઈએ. વિટામિન સી, ડી અને ઝીંક ગોળીઓ લેવી જોઈએ. કરિયાણા મર્ચન્ટના એસોસિએશન જગદીશભાઈ મોદી આજે બનાસ લાઈવ ન્યૂઝ અને લાઈવ ઇન્ડિયા સાથે છે. જગદીશભાઈ, છેલ્લા કેટલાક દિવસથી ડીસાની અંદર ઓક્સિજનની કમી અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે કરી અને જે જનતાને તકલીફ પડી રહી છે એ માટે આપ એક ડીસાના પ્રતિષ્ઠિત અને અગ્રણી વેપારી છો, આપના વિચારો શું કહે છે? છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં કોરોનાની મહામારી જે ચાલુ થઈ એ પછી ઘણા બધા મિત્રોના ફોન આવ્યા કે અમને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી અને જ્યાંથી લાવે છે ત્યાં એના ભાવ ઓવર રેટિંગ થઈ રહ્યું છે. ઘણા ડૉક્ટરો એવું બી સાંભળવામાં આવ્યું કે ડૉક્ટર પોતે જ કાળા બજાર કરે છે અને જો ડૉક્ટર કાળા બજાર કરતા હોય તો તેના માટે તંત્રએ તકેદારી રાખવી જોઈતી હતી. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના બાટલા જાતે પોતે ઉપાડીને ભરાવવા તેમના સ્વજનોએ જવા પડ્યા. આજે ડૉક્ટર દવાખાના લઈને બેઠા હોય તેમને એની વ્યવસ્થા કરવી જોઈએ. સરકારશ્રીના મામલેદાર સાહેબને આ રજૂઆત કરવાથી હમણાં આ બે દિવસથી ઓક્સિજનની કોઈક વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર દ્વારા, પણ પરંતુ પહેલાં જ્યારે જે લોકો લૂંટવામાં આવ્યા તેની તકેદારી ન રાખવાથી આ અફડાતફડી રહી, લોકોએ પોતાના સ્વજનોએ ગુમાવ્યા અને ઘણા બધા મોતો થયા. એક જ હોસ્પિટલમાં દિવસના 5-5 મોત થયા આવા સમાચાર સાંભળીને આજે લોકોમાં આક્રોશ પેદા થઈ રહ્યો છે અને સરકારે આની તકેદારી 100% રાખવી જોઈએ. જો આવું નહીં કરે તો આ અફડાતફડીમાં ડૉક્ટરો જે લૂંટ માંડી છે, ઘણા બધા ડૉક્ટરોના ભાવ રેટિંગ એકસરખા નથી, એકસરખા રેટિંગ હોવા જોઈએ. લેબોરેટરીની વાત કરીએ તો લેબોરેટરીમાં બી ભાવ એકસરખા નથી, ઘણી જગ્યાએ અલગ અલગ ભાવ ચાલે છે. આ મહામારીને લોકોએ જે મોદી સાહેબે એવું કીધું હતું કે આફતને અવસરમાં બદલો, આ તો એનો ઊંધો મતલબ કરી અને પોતે જ આ આફતમાંથી પોતાનો અવસર કાઢી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. અને જો આ તકેદારી નહીં લે તો આવનાર સમયમાં પ્રજાનો આક્રોશ ફૂટી નીકળશે અને પ્રજા જાતે પોતાની જાતે નીકળી રોડ ઉપર નીકળી અને પોતાનો વિરોધ પ્રગટ કરશે. બીજો આપના ધ્યાને ડીસા શહેરની જનતા માટે એવા કોઈ વિષયો આવ્યા કે જેના કારણે તમને ખુદને એક વ્યક્તિ તરીકે દુઃખ પહોંચ્યું હોય? મને એવા ઘણાય પ્રસંગો બન્યા, મારા ઘણાય મિત્રોના સ્વજનો અત્યારે અમે ગુમાવી ચૂક્યા છે અને આનું કારણ એક જ છે કે જો ટાઈમસર જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ ના મળે, જે પ્રાથમિક સારવાર બી નથી મળી શકી. પ્રાથમિક સારવાર માટે બી લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડ્યું અને પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો બોમ્બે, સુરત, વડોદરાથી ઇન્જેક્શન લેવા જવા પડ્યા. રાત દિવસ એક કરીને ઇન્જેક્શન લાવે, એ ઇન્જેક્શનનું બી કાળા બજાર થઈ ગયું અને એ પોતે જે લોકો ધોડાધોડ કરીને લાવ્યા એ પોતે બી સંક્રમિત થયા. એટલે સરકારશ્રીને મારી એક જ વિનંતી, જો આ સંક્રમણની ચેનને અટકાવવી હોય તો રેગ્યુલર જે સિસ્ટમથી કામ થવું જોઈએ સરકારશ્રીએ એના પર ધ્યાન આપવું જોઈએ અને જો ધ્યાન નહીં આપવામાં આવે તો આ પ્રજા લોકોનું દેખી જ રહી છે અને ડૉક્ટરો ઉપર બી આક્રોશ ફાટી નીકળશે. હું એવું નથી કહેતો કે બધા ડૉક્ટર ખરાબ છે, 8-10%, 15% લોકો જે ખોટો ધંધો કરવા નીકળ્યા છે. આજે સ્વાસ્થ્યની ટીમ રાત દિવસ એક કરી રહી છે, સરકારશ્રીની સ્વાસ્થ્ય અધિકારીઓ આજે રાત દિવસ એક કરીને વેક્સિન આપી રહ્યા છે, લોકોનું ચેકિંગ કરી રહ્યા છે. તો ત્યારે ઘણા બધા આવા કાળા બજારિયા માફિયાઓ જે આ ધંધો કરી રહ્યા તેના માટે સરકારે બહુ તકેદારી રાખવી જોઈએ. મારું એક બીજી એક વાત કહેવાની છે કે સિટી સ્કેનના ભાવની વાત કરીએ, સરકારે 2500 રૂપિયા ભાવ બાંધેલો છે, આજે ડીસા શહેરમાં 3000 રૂપિયા સિટી સ્કેનના લેવામાં આવે છે. મારે એ પૂછવું છે કે કોના કહેવાથી આ લેવામાં આવી રહ્યા છે? 500 રૂપિયા વધારે લઈને ગરીબ લોકોને લૂંટવાનો ધંધો બંધ કરે અને આ સરકારશ્રીએ જે ભાવ બાંધ્યા હોય અને હજી બી સરકારશ્રી આના ભાવ વ્યવસ્થિત ઓછા કરી અને ગરીબોને બચાવવાની કોશિશ કરવી જોઈએ. જગદીશભાઈ, ડીસાની અંદર આપ વર્ષોથી વેપારી એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, તમને આ એકાદ વર્ષની અંદર આરોગ્ય તરફથી
પાછલી વખત જ્યારે ગયા વર્ષે કોરોના હતો ત્યારે આપ સતત ફિલ્ડમાં હતા, લોકોની સેવા ગરીબ લોકો સુધી પહોંચવા, પણ આ વખતે તમને આરોગ્યની અંદર શું સુધારો કરવાનું લાગે છે કે જે તમે આરોગ્યની ટીમને કહેવા માગશો? આરોગ્ય વિભાગની ટીમ અત્યારે સારી કામગીરી કરી જ રહી છે, પરંતુ ઘણી જગ્યાએ આજે જ હું તમને કહું કે સ્ત્રી સમાજમાં મેં 4 દિવસથી કેમ્પ કર્યો, ઓછામાં ઓછા 700 જો લોકોને મેં વેક્સિન અપાવરાયા છે. સ્ત્રી સમાજની સંકુલમાં બોલાવી અને બધા જ વેપારીઓને અમે 18 વર્ષથી ઉપરના બધા જ વેપારીઓને કહી દીધું છે કે વેક્સિન લો, વેક્સિન નહીં લીધી હોય તો મહામહિમ કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તે મુજબ આપણા આ બજારમાં કોઈને પણ કેસ કરવામાં આવશે તો એને કોઈ બચાવવા નહીં આવે. વેક્સિન લીધી હશે તમે તમારા સ્વજનોને તમારા ગ્રાહકોને બચાવી શકશો એવી આપણે રજૂઆત લોકોને કરી. તો આજે વેક્સિન ઓછામાં ઓછા 800 થી 900 લોકોએ 4 દિવસમાં લીધી છે અને હજી પણ લેશે, પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે જે વેક્સિન આલવા બહેનો આવે છે એ 2 કે 3 જણ જ હોય છે, સ્ટાફની કમી હોય છે, લાઈનો લાગે છે. એટલે મારું સ્વાસ્થ્ય વિભાગને એટલું જ કહેવાનું કે બને એટલી ત્યાં 5-6 જણની ટીમ આવે અને વ્યવસ્થિત એની ગોઠવણ કરીને આલે તો 100% લોકો વેક્સિન લેવાય તૈયાર છે અને આ મહામારીને ભગાડવા માટે બધા જ તત્પર છે. જગદીશભાઈ, છેલ્લો પ્રશ્ન, ડીસાની જનતાને આપ એક ડીસાના નાગરિક અને વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે શું સૂચનાઓ અને સલાહો આપવા માગશો? મારું એટલું જ કહેવાનું છે કે આ મહામારીને તોડવા માટે, આ સાંકળને તોડવા માટે આપણે બંને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, સામૂહિક મેળાવડાઓ એને બંધ રાખીએ, લગ્ન જેવા પ્રસંગોને બંધ રાખીએ. લગ્ન અને સામૂહિક મેળાવડા તો આપણે જીવતા હોઈશું તો ગમે ત્યારે કરીશું. આપણા સ્વજનોને આપણે ગુમાવી ચૂક્યા છે અને હવે આપણે આ ગુમાવવાની આપણામાં શક્તિ નથી રહી. માટે મારું એટલું જ કહેવાનું કે જે આયુર્વેદિકના હિસાબે ઉકાળા પીવાનું રાખો, પાણી ગરમ પીવો, સૂંઠનો ઉપયોગ કરો, હળદરનો ઉપયોગ કરો અને બને ત્યાં સુધી વિટામિન સી ડીની જે પણ વસ્તુઓ આવતી હોય એનો ઉપયોગ કરો, લીંબુ પાણીનો ઉપયોગ કરો અને ઝીંકની ગોળીઓ જે તંદુરસ્તી માટે પોતાની ઇમ્યુનિટી રાઇટ મજબૂત કરવા માટે જે છે એને તૈયાર કરી અને આપણે બધાએ સાથે રહી અને આ કાર્યક્રમમાં જોડાઈશું તો આ કોરોનાની મહામારીની જે સાંકળ છે એને તોડીશું અને કોરોના ઉપર આપણે વિજય મેળવીશું. થેન્ક યુ જગદીશભાઈ અમારી સાથે સમય આપી અને વાતચીત કરવા માટે. આભાર.